સ્વાગત છે મિત્રો તમારું ઈ એકેડમીની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર. આજનો આપણો વિષય છે ઇતિહાસ, ઇતિહાસનો ભાગ બે. કાલે આપણે ઇતિહાસનો ભાગ પહેલો જોયો, જેની અંદર તમે ખાલી ઇન્ટ્રોડક્શન જોયું છે. હવે આજે આપણે ટોપિક વન બાય વન એની અંદર ડિટેલથી સમજીશું આપણે. પરંતુ તેના પહેલાં આપણે દરરોજની જેમ મેં તમને કીધું દરરોજનો એક થોટ જોઈ લઈએ. હવે પહેલો થોટ છે કે આજકાલ લોકો પોતાના દુઃખથી જેટલા દુઃખી નથી થતા એટલા લોકો એટલા બીજાના સુખથી દુઃખી થાય છે. સાચી વાત છે મિત્રો, આજકાલ લોકોને પોતાની નથી પડી, બીજાની વધારે ચિંતા હોય છે કે સાલો મારાથી આગળ નીકળી જશે, મારાથી આમ થઈ જશે, મારાથી તેમ થઈ જશે, પરંતુ પોતાનું નથી જોતા. જ્યારે સૌથી મોટામાં મોટું મેં તમને પહેલાં બી કીધું, સો યુ આર ધ વન ઓફ ધ બેસ્ટ વર્લ્ડ્સ મોટિવેશનર, યુ આર ધ ઓનલી વન. કે તમે અરીસાની સામે જોશો ને તો તમે દુનિયાના સૌથી મોટા મોટિવેશનર છો. તમારે કોઈ મોટિવેશનની જરૂર નથી, તમારે ખાલી દરરોજ સાંજે અરીસાની સામે ઉભું રહીને એટલું જ જાણવાનું છે કે આજે મેં દુનિયાને શું આપ્યું અને મેં મારી જાતે શું કર્યું, એટલે ખબર પડી જશે મિત્રો. હવે જો એક બીજું છે, એજ્યુકેશન ઇઝ અ થિંગ ધેટ યુ કેન ડુ એનીથિંગ થ્રુ ઇટ વેટ વોટ એવર યુ ડિઝાયર. એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જેના દ્વારા તમે ગમે તે કરી શકો છો, તમે જે ઈચ્છો છો તે. સાચું છે મિત્રો, જ્ઞાન હોય તો તમે કંઈ પણ કરી શકો છો મિત્રો. જ્ઞાન હી આપકો આપકા હક દિલા સકતા હૈ મિત્રો, યાદ રાખજો, જ્ઞાન હી આપકો આપકા હક દિલા સકતા હૈ. તમારી પાસે નોલેજ હોય તો તમે ગમે ત્યાં લડી શકશો, પરંતુ તમારી પાસે કંઈ હશે જ નહીં, કશું હશે જ નહીં તો તમે શું કરશો, આખી જિંદગી મજૂરી કરવી પડશે મિત્રો. ધ્યાન રાખજો, ઓકે. ચલો બેસ્ટ ઓફ લક ફોર યોર લાઈફ. એન્ડ આજનો આપણો વિડીયો શરૂ કરીએ, ઇતિહાસ ભાગ બે. ગુજરાતનો ઇતિહાસ ભાગ બે શરૂ કરતા પહેલાં હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું છું મિસ્ટર જીપી, ઈ એકેડમીની માધ્યમમાં આપનું સ્વાગત છે. હવે આપ લોકોનો ખૂબ જ સારો એવો પ્રતિભાવ મને મળેલ છે અને સારા એવા સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે, તેથી હવે આજથી આપણે રેગ્યુલર આપણા વિડીયો અપલોડ કરતા રહીશું અને આજનો આપણો ટોપિક બાય ટોપિક જોતા રહેશું કે આપણો પહેલો ટોપિક શું આવે છે. હવે જો કે ગુજરાતનો ઇતિહાસ શરૂ કરતા પહેલાં મેં કાલે તમને થોડીક શબ્દાવલી કીધી કે ઈસપુ, બરાબર, આ બધી વસ્તુ છે. પરંતુ ત્યારબાદ કે ઇતિહાસ કોના દ્વારા શોધવામાં આવે છે, આ બધી વસ્તુ આપણને કોણ આપે છે તે આપણે જાણવું જરૂરી છે. તો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો, કે ભારતમાં ઇતિહાસ સાથે બનતી ઘટનાઓનો અભ્યાસ કોણ કરે છે તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો પહેલું ખાતું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું, કે જે આપણને ઇતિહાસ વિશેની માહિતી આપે છે. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1861માં તેની સ્થાપના થઈ હતી, જેનું મુખ્ય મથક હતું ન્યૂ દિલ્હી ખાતે, જેના સ્થાપક હતા એલેક્ઝાન્ડર કનિંગધામ. હવે મિત્રો અત્યારે એક્ઝામમાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે કે કયું ખાતું કયા ખાતાની અંતર્ગત આવે છે. જેમ કે હમણાં એક પ્રશ્ન પૂછાઈ ગયો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભારત સરકારના કયા ખાતા અંતર્ગત આવે છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત આવે છે. તેવી રીતના આપણે બધા ખાતા જેટલા બી આવશે તેના હું મિનિસ્ટ્રી તમને કહેતો જઈશ. હવે જો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંતર્ગત આવે છે, જેના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સ્કૂલ 27 સર્કલ ઓલ ઇન્ડિયામાં છે અને 2 મિની સર્કલ છે, એમાં ગુજરાતમાં 1 સર્કલ તરીકે એએસઆઈનું બરોડા ખાતે છે. આ પ્રશ્ન ગુજરાતના ઇતિહાસમાં પૂછાઈ શકે તેવું છે. ત્યારબાદ થોડોક ફેક્ટ જાણી લઈએ કે ભારતનું સૌપ્રથમ મ્યુઝિયમ 1814માં કોલકાતા ખાતે ખોલવામાં આવ્યું હતું એશિયાટિક સોસાયટી દ્વારા. હવે વિશ્વમાં સૌપ્રથમ સંરક્ષણ ખાતું કોણે શરૂ કર્યું હતું, તો બ્રિટિશમાં સૌપ્રથમ સંરક્ષણ ખાતું બ્રિટિશ ઇન્ડોલોજીસ્ટમાં ખોલવામાં આવ્યું હતું, જે 15 જાન્યુઆરી 1784 ખાતે. આ ખાતું કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું, તો વિલિયમ જ્હોન દ્વારા કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ, તો કોલકાતામાં. અને આ સંસ્થા દ્વારા સંસ્કૃત અને પર્શિયન ભાષાનો અભ્યાસ કરવામાં આવતો હતો. પર્શિયન મિત્રો એ અફઘાનિસ્તાન અને ઈરાનની ભાષા છે. હવે જો તમે થોડુંક વિચારો તો આ લોકો જો અંગ્રેજો, કે અંગ્રેજોએ સંસ્કૃત અને પર્શિયન ભાષા લીધેલી છે, કારણ કે પહેલાં વૈદિક કાળમાં આપણે ત્યાં સંસ્કૃત હતું અને પર્શિયન. આપણે ત્યાં મોસ્ટ ઓફ જેટલા બી હુમલા થયા છે તે બધા અફઘાન અને ઈરાન તરફથી થયા છે, એટલા માટે ભાષા શીખવા માટે આ લોકોએ બ્રિટિશ ઇન્ડોલોજીની સ્થાપનામાં સંસ્કૃત અને પર્શિયન ભાષાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ જો ભારત સરકાર દ્વારા આપણા ઇતિહાસને બચાવવા માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવે છે, જેમાંની એક હૃદય યોજના છે જે બહુ હાલમાં તાજેતરમાં જરૂરી છે મિત્રો. તો જો હૃદય યોજનાને પહેલાં તો આખું નામ જોયું છે, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેડ યોજના. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેડ યોજના તે કયા ખાતા અંતર્ગત આવે, તો મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ. જો આ બી એક પ્રશ્ન છે,
આગળનો આપણે એક પ્રશ્ન કયો કે એએસઆઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કયા ખાતા અંતર્ગત આવે છે? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. અને હૃદય યોજના તો કયા ખાતા અંતર્ગત છે? મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ, જેની શરૂઆત આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 જાન્યુઆરી 2015 રોજ કરવામાં આવી હતી, જેમાં કુલ 21 શહેરોને 27 મહિનામાં હેરિટેજ સિટી તરીકે જાહેર કરવા માટે મદદ કરવામાં આવતી હતી, જેની અંદર ગુજરાતની અંદર દ્વારકામાં તેનું સંરક્ષણ કરવામાં આવેલું છે. ત્યારબાદ જો મિત્રો, ઘણા બધા શહેરો છે, પુરી છે, અજમેર છે, અમરાવતી છે, પરંતુ આપણે ખાલી ગુજરાતનું યાદ રાખો તો ગુજરાતમાં દ્વારકા હૃદય યોજના અંતર્ગત જેને હેરિટેજ સિટી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે જો આપણે કાલના મેં તમને ટોપિક લખ્યા હતા 19, તેમાંનો પહેલો ટોપિક છે ડાયનાસોર યુગ. હવે જો મિત્રો, ડાયનાસોર યુગમાં ખાલી આપણને ડાયનાસોર યુગ કે આખા આખા ડાયનાસોર નથી મળ્યા, પરંતુ ડાયનાસોરના અમુક અમુક અવશેષો મળ્યા, જેમ કે ઈંડા છે, તેના હાડપિંજર છે, આવી બધી વસ્તુ. તો અવશેષ પહેલાં તો મળ્યા ક્યાંથી? તો આપણને રૈયાલી ગામમાંથી મળી આવે છે, રૈયાલી ગામ. હવે મિત્રો, જો કોઈ બી વસ્તુ તમે તૈયારી કરો છો તો થોડુંક ડિટેલમાં જતા રહો, જેથી કરીને હાલમાં તમને ખબર છે કે કોમ્પિટિશનનો જમાનો છે, ખૂબ જ સારી કોમ્પિટિશન છે, એક જગ્યા માટે 1 લાખ ઉપર ફોર્મ ભરાય છે. તો હવે કંઈક નવું કરવું પડશે, સ્માર્ટ વર્ક કરવું પડશે. હવે પહેલાં જે ગધેડાવટ કરતા હતા એ નહીં ચાલે, હવે થોડુંક સ્માર્ટ વર્ક કરો, જેથી કરીને આપણે કોઈ બી એક્ઝામમાં ક્લિયર કરી શકીએ, જેથી આપણને કોઈ બી એક્ઝામમાં તકલીફ પડે નહીં. હવે જો રૈયાલી ગામમાંથી મળે તો તેનો તાલુકો અને જિલ્લો કરો. કોઈ બી સ્થળ તમને જોવા મળે છે તો પહેલાં તમે એનો તાલુકો અને જિલ્લો કરો. તો તાલુકો કયો આવે રૈયાલી ગામનો? તો બાલાસિનોર. અને જિલ્લો આવે છે મહીસાગર. હવે મહીસાગર જિલ્લો તમને ખબર છે કે નવો જિલ્લો છે, તો ક્યારે બન્યો એ જુઓ. તો 2013માં નવો જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો. હવે પરીક્ષામાં કેવો ટ્રેન્ડ આવ્યો કે આ જિલ્લા બન્યો છે તો કયા કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો, એવું બી પૂછાય છે. તો મહીસાગર જિલ્લાને ખેડા તથા પંચમહાલ જિલ્લામાંથી બનાવવામાં આવે છે. કોના દ્વારા? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. કયા દિવસે તેની જાહેરાત? 15 ઓગસ્ટ. હવે જો આપણા ગુજરાતમાં 2 જુરાસિક પાર્ક આવેલા છે, એક રૈયાલી ગામ ખાતે કે જે ડાયનાસોરના ઈંડા મળેલા આવે, અને એક બીજો છે ગાંધીનગર ખાતે, જે આપણે ઇન્દ્રોડા પાર્ક જેને કહેવામાં આવે છે. મિત્રો, જેની પાછળ સોર લાગે છે ને એ હંમેશા ગરોળીનો અવશેષ તરીકે માનવામાં આવે છે. ઓકે, અહીંયા આપણું ડાયનાસોર યુગમાં કંઈ એટલું બધું પૂછાતું નથી. ખાલી પૂછાય તો ખાલી એક શું પૂછાશે કે ડાયનાસોર યુગના અવશેષ કયા ગામેથી મળ્યા હતા? તો રૈયાલી ગામેથી. પણ હવે આવા બધા ક્વેશ્ચન મિત્રો જૂના થઈ ગયા છે, આ બધા પ્રશ્નો પૂછવાના બંધ કરી દીધા ગવર્મેન્ટે. તમે જુઓ થોડુંક લેટેસ્ટ પૂછે છે હવે. તો જુઓ, હવે બીજો આપણો ટોપિક છે સિંધુ નદીની સભ્યતા. સિંધુ નદીની સભ્યતા ક્યારે શરૂ થાય? તો 2400 થી 1700 ઈસપુ. જો મિત્રો, ઈસપુ શબ્દ મતલબ કે ઈસવીસન પૂર્વે, ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાનું છે આ મિત્રો. હવે જો આ સભ્યતાના મૂળ લોકો ક્યાંના હતા? તો કે દ્રવિડ હતા. સિંધુ નદીની સભ્યતાના મુખ્ય લોકો ક્યાંના હતા? તો કે દ્રવિડના હતા. આ સભ્યતા સિંધુ નદીની સભ્યતા કે મિશ્ર અને મેસોપોટેમિયા કરતાં પણ મોટી માનવામાં. મિશ્ર એટલે ઇજિપ્તમાં આવેલી હતી, મિશ્ર ઇજિપ્તમાં આવેલી હતી, જ્યારે મેસોપોટેમિયા હાલના 3 દેશોને ભેગો કરીને બનાવેલી છે. ઈરાન, સીરિયા અને કુવેત આ 3 દેશોની બનેલી સભ્યતા જે મેસોપોટેમિયા તરીકે ઓળખાતી હતી, અને એક હતી મિશ્ર, એ જે ઇજિપ્તમાં આવેલી હતી. આ મિત્રો મિશ્ર, મેસોપોટેમિયા અને સિંધુ નદીની સભ્યતા, આ ત્રણેય સભ્યતા એકબીજાને સમકાલીન હતી. જેમાં સિંધુ નદીની સભ્યતા એ સૌથી મોટી સભ્યતા તરીકે ઉભરી આવી હતી. હવે જો આ મેસોપોટેમિયા છે એ કઈ નદીના કિનારે વિકસ્યું? તો ટાઇગ્રીસ નદીના કિનારે. સિંધુ નદીની સભ્યતા સિંધુ નદીના કિનારે હતી. ટાઇગ્રીસ નદીના કિનારે હાલનું બગદાદ આવેલું છે, ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ જો કે સિંધુ નદીની સભ્યતાના મુખ્ય પાક કયા? તો મુખ્ય પાક તરીકે ઘઉં અને જવ હતા. ત્યારબાદ માપના એકમો તેના 16 ગુણકમાં વપરાતા, જેમ કે 16, 32, 64, 128. ત્યારબાદ આ સમાજ કેવો હતો? તો આ સમાજ માતૃત્વ પ્રધાન હતો. હવે મિત્રો, આ સમાજ માતૃત્વ પ્રધાન હતો તેમ તમને કેવી રીતના જાણવા મળે? તો ત્યાં જેટલા પણ મૂર્તિઓ મળી છે ને, જેટલી પણ સ્થાપનાઓ થઈ છે, જેટલી બી મૂર્તિઓ થઈ છે, તે બધી મૂર્તિઓ કેવીની છે? સ્ત્રીઓની મૂર્તિઓ છે. જેથી આપણે કહી શકીએ આ પ્રધાન કેવો છે, આ સમાજ કેવો છે, માતૃત્વ પ્રધાન સમાજ હશે. ત્યાંના લોકો ધરતીને શું કહેતા હતા? તો ત્યાંના લોકો ધરતીને ઉર્વરતાની દેવી કહેતા હતા. ત્યારબાદ ત્યાંની ફેમસ નગર યોજના અને ગટર વ્યવસ્થાનું આયોજન હતું. હવે જો નગર યોજના અને ગટર વ્યવસ્થાનું આયોજન આમાં નથી લખ્યું, પરંતુ તમને કહું, સિંધુ નદીની સભ્યતા સિવાય
સિંધુ નદીની સભ્યતા સિવાય સિંધુ નદીની સભ્યતા જીવી નગર યોજના અને ગટર વ્યવસ્થાનું આયોજન બીજા કયા ટાપુ ખાતે કરવામાં આવેલું હતું? તો ક્રીટના ટાપુ ખાતે. ત્યારબાદ જો આપણે જે ઘરમાં સ્વસ્તિક કરીએ છીએ ને સાથીઓ, તે સ્વસ્તિકની ધ્યાન પણ સિંધુ નદીની સભ્યતાની જ છે મિત્રો. ત્યારબાદ જો કે સિંધુ નદીની સભ્યતાનો કુલ વિસ્તાર કેટલો હતો? તો 1,99,600 ચોરસ કિલોમીટર, જેમ આપણા ગુજરાતનો વિસ્તાર હોય છે કે 1,96,024 કિલોમીટર, તેવી જ રીતે સિંધુ નદીની સભ્યતાનો કેટલો હતો? કે 1,99,600 ચોરસ કિલોમીટર. કે જે જો મિત્રો આમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના ચારે ચાર ભાગ આપેલા, કે ઉત્તરમાં માંડીથી શરૂ કરી જમ્મુ એન્ડ કાશ્મીરથી, દક્ષિણમાં નર્મદા સુધી હતું, જ્યારે પૂર્વમાં આલમગીર યુપીથી શરૂ કરીને પશ્ચિમ દિશાથી બલુચિસ્તાન એટલે કે પાકિસ્તાન સુધીનું હતું. હવે હવે સિંધુ નદીની સભ્યતા કોના દ્વારા શોધવામાં આવે છે? તો સિંધુ નદીની સભ્યતા 1921માં સર જોન માર્શલ અને દયારામ સાણી દ્વારા પાકિસ્તાનના મોન્ટેગોમરી જિલ્લાના હડપ્પા ગામે ટ્રેનના પાટા નાખતા હતા ત્યારે તેમને એક ઈંટ મળી આવી અને તે સંસ્કૃતિનું નામ હડપ્પિયન સંસ્કૃતિ પાડવામાં આવ્યું. કે સૌપ્રથમ અવશેષ હડપ્પા સ્થળેથી મળ્યા, તેથી તે સંસ્કૃતિનું નામ હડપ્પા સંસ્કૃતિ પાડવામાં આવ્યું. હડપ્પા તે રાવી નદીના કિનારે આવેલું સ્થળ છે. ત્યારબાદ જો લારખાના, ત્યારબાદ 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા લારખાના કે મોહેન્જોદડો ગામે સિંધુ નદીના કિનારે ત્યાં એક સ્થળ ગોતવામાં આવ્યું, જેથી જેના મોહેન્જોદડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. ત્યારબાદ જો ગુજરાતમાં સિંધુ નદી સંસ્કૃતિના અવશેષો, મિત્રો આ ભારતની સંસ્કૃતિના છે જે આપણે પાછળથી જોઈશું હજી. હવે જો ગુજરાતમાં સિંધુ નદીની સંસ્કૃતિના અવશેષ શું હતું, તો ક્વેશ્ચન દર વખતે કેવું પૂછાય છે કે ગુજરાતમાં સૌપ્રથમ સિંધુ નદીના સંસ્કૃતિના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા, અથવા જે સ્થળેથી મળી આવ્યા તે સ્થળ કયા જિલ્લાનું છે? આ બે પ્રશ્નો ફિક્સ જ હોય છે. તો જો ગુજરાતમાં સિંધુ નદીના સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ રંગપુર ખાતેથી મળી આવ્યા હતા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. હવે સૌપ્રથમ અવશેષ મળ્યા તો કઈ સાલમાં મળ્યા? તો 1931માં. હવે જો ઉ કરતા એટલે મિત્રો ઉત્ખનન કરતા, કે જે વખતે ઉત્ખનન કરતા કોણ હતા? તો માધવ રૂપ વતી અને રંગનાથ રાવ. હવે રંગપુર કઈ નદીના કિનારે આવેલું? તો ભાદર. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો ભાદર. હવે અવશેષો કયા? તો અવશેષોમાં દુર્ગ, કાચીટના મકાનો, અનાજની ભૂસીનો ઢગલો. ત્યારબાદ લોથલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, જો પૂછાય તો તમને આજ પૂછાય છે લોથલ અને ધોળાવીરા. હવે જો લોથલને મિની મોહેન્જોદડો બી કહેવામાં આવે છે, મતલબ મોહેન્જોદડોનો મતલબ છે તો મરેલાનો ટેકરો, અને મિની મરેલાનો ટેકરો કહેવામાં આવે છે. ત્યારબાદ જો ભારતનું સૌથી પ્રાચીન નગર છે લોથલ, એ ભારતનું સૌથી પ્રાચીન નગર અને બંદર પણ છે. ત્યારબાદ કઈ સાલમાં લોથલનું ઉત્ખનન થયું? તો લોથલનું ઉત્ખનન મિત્રો 3 વખત થયું છે, 1954, 1955 અને 1957, જેના ઉત્ખનન કરતા તરીકે હતા એસ એન રાવ. જેમાં નદી તરીકે લોથલ કઈ નદીના કિનારે આવેલો? તો ભોગાવો, અમદાવાદ. હવે લોથલ એ કયા ગામમાં ખાતે આવેલું? તો સરગવાલા ગામ ખાતે આવેલું છે, જેની અંદર અવશેષ તરીકે તમને શું મળે? તો ડોકિયાડ. ડોકિયાડ એટલે મિત્રો કે હોળી બાંધવાનું સ્થળ. ત્યારબાદ હોકાયંત્ર. આમ તો મિત્રો હોકાયંત્રની શોધ ચીન દ્વારા કરવામાં આવી છે, પણ અહીંયા બી હોકાયંત્રના અવશેષ મળેલા છે. ત્યારબાદ એક દુર્ગ મળેલું છે અને એક નગર મળેલું છે. દુર્ગ એટલે કિલ્લો. લોથલ સિંધુ નદીની સભ્યતામાં દુર્ગ એટલે કિલ્લો કહેવામાં આવે છે, કે જે પાકી ઈંટોના મકાનનો બનેલો હોય છે, અને નગર એ કાચી ઈંટના મકાન બનેલો હોય છે, કે જે સામાન્ય માણસને રહેવા માટે હોય છે. ત્યારબાદ શેલખાલીના મળકા બનાવવાની ફેક્ટરી, બતકનું રમકડું, શતરંજના પાસાઓ, જોડિયા કબ્રસ્તાન એટલે માનવી સાથે પ્રાણી દાટેલો હોય તેવું, અહીંયાથી પ્રાણી માનવી સાથે કૂતરો દાટેલો મળી આવેલ છે મિત્રો. ત્યારબાદ છે ધોળાવીરા. ધોળાવીરાની સાલ છે 1967 અને 1991. 1967માં જે વખતે ઉત્ખનન કરવામાં ત્યારે હતા જીપી જોશી, અને 1991માં રવિન્દ્રનાથ બિષ્ટ. ધોળાવીરા કોઈ નદીના કિનારે નથી મિત્રો, પણ એ તાલુકો છે, કે તાલુકો કયો? ભચાઉ, જે ખદીર બેટમાં આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કે ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરા કઈ બેટમાં? તો ખદીર બેટમાં. કયા તાલુકામાં? તો તાલુકો ભચાઉ. ભારતનું સિંધુ નદીની સભ્યતાનું, સિંધુ સંસ્કૃતિની સભ્યતાનું સૌથી મોટું નગર વિસ્તારની દ્રષ્ટિએ કયું હતું? તો ધોળાવીરા. ત્યારબાદ અહીંયાની અવશેષો શું મળ્યા? તો વિશ્વનું પ્રાચીન 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળેલું છે. કુલ આખા વિશ્વમાં 400 મળેલા છે મિત્રો. ત્યારબાદ ત્યાં જો દરેક જગ્યાએ તમે જો કે બે કિલ્લાઓ મળે, કે દુર્ગ અને નગર, દુર્ગ અને કાચીટોના, દુર્ગ એટલે પાકીટોના મકાન અને નગર વ્યવસ્થા એટલે પાકીટોના મકાન.
કાચીટો ના મકાનો. અહીંયાથી ત્રણ વસ્તુ મળે કે દુર્ગ, મધ્યભાગ અને અંતભાગ. દુર્ગ એટલે કે રાજા માટે, મધ્યભાગ એટલે અધિકારીઓ માટે, અંતભાગ એટલે નોકરીઓ માટે. મિત્રો, પાકીટોના બનેલા મકાન ને તેઓ સીટાડેલ કહેતા હતા, સીટાડેલ. અને કાચી ઈંટોના મકાન ને તેઓ નગર તરીકે ઓળખતા હતા, કે જે સામાન્ય માણસ અને નોકર રહેતા હતા. મિત્રો, ધોળાવીરા માં એક વાત તમને કહી દઉં કે ત્રણ પ્રકારની નગર વ્યવસ્થા ધરાવતું એકમાત્ર નગર હોય તો ધોળાવીરા છે. ત્યારબાદ ત્યાંથી તાંબુ ગાળવાની ભઠ્ઠી, ધાતુની બંગડી, સોના ચાંદીના ઘરેણા. ત્યારબાદ અલગ અલગ સ્થળ જેમ કે રોજડી, શ્રીનાથ, રાજકોટ, ત્યાંથી માછલા પકડવાની જાળ મળી આવી. ત્યારબાદ કુંતાસી, ત્યારબાદ લાખાબાવળ, આમરણ, જામનગર, કોટ, બેડામણી, મહેસાણા, સુર, કોટડા, દેસલપુર, શિકારપુર, કચ્છ, પ્રભાસ, સોમનાથ, ગીર સોમનાથ, ભગત તલોદ ને મેઘમ, સુરત. રાજસ્થાનના કાલીબંગનમાં સૌથી પ્રાચીન ખેડેલું ખેતર મળી આવેલું છે. શિકારપુર મિત્ર મોરઈ નદીના કિનારે આવેલું, શિકારપુર મોરઈ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ મિત્રો, કે દરેક વખતે પરીક્ષામાં કઈ હડપ્પા સંસ્કૃતિનું સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે, તો જો અલગ અલગ સ્થળે લોથલ, ભોગાવ નદીના કિનારે, મોહનજોદડો, સિંધુ નદીના કિનારે, હડપ્પા રાવી નદીના કિનારે, કાલીબંગન, ઘગ્ગર નદીના કિનારે, રંગપુર ભાદર નદીના કિનારે, રોપડ સતલજ નદીના કિનારે અને બનમલી સરસ્વતી નદીના કિનારે. તો આપણે એક શોર્ટકટ ટ્રીક બનાવી છે કે જે તમને એક્ઝામમાં કામ આવે. લુભી મોસી કા હરા કંધા, રંભાને લે લે તો રોસ મેં આકર બસ મેં ચલી ગઈ. લોભી, લો એટલે લોથલ, બી એટલે ભોગાવ, મો એટલે મોહનજોદડો, સી એટલે સિંધુ, હ એટલે હડપ્પા, રા એટલે રાવી, ક એટલે કાલીબંગન, ઘ એટલે ઘગ્ગર, ર એટલે રંગપુર અને ભા એટલે ભાદર, રો એટલે રૂપળ અને સ એટલે સતલજ અને બ એટલે બનમણી અને સ એટલે સરસ્વતી. મિત્રો, આ યાદ રાખો, શોર્ટકટ ટ્રીક બહુ જરૂરી છે. અને મિત્રો, આપણા વિડીયોને જેમ બને એમ બધું શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, આજનો વિડીયો અહીંયા પૂરું થાય છે. હવે કાલે આપણે વૈદિક સભ્યતા વિશે થોડી ઘણી નહીં પણ ખૂબ જ ડિટેલમાં માહિતી લેવાની છે, જેથી આજે જ આપણી સિંધુ જનજાતિ સભ્યતા એની ટેસ્ટ હું તમને કહી દઈશ કે ક્યારે લેવાની છે. અને આજના સાંજના ટેસ્ટનો ટોપિક છે મૂળભૂત ફરજો, મૂળભૂત હકો અને નાગરિકતા. જેથી કરીને તૈયારી કરી રહ્યા છો, આજે સાંજે 9 વાગે તેની બી ટેસ્ટ હશે ઓનલાઈન, જે આપવા વિનંતી છે. અને તેના આન્સર કોમેન્ટ બોક્સમાં જેમ બને એમ લખો અને આપણી ચેનલને સૌથી વધુ શેર અને સબસ્ક્રાઈબ કરાવો. ઓકે, થેન્ક યુ.